ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો આપણે અગિયારમાં ધોરણમાં ગુજરાતી વિષયમાં આજે સરસ મજાની એક ટૂંકી વાર્તાનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ જેનું નામ છે જમાના પ્રમાણે તો જમાના પ્રમાણે જે ટૂંકી વાર્તા છે એ પાઠની અંદર એ ટૂંકી વાર્તાની અંદર એક મહત્વની વસ્તુ સમજાવવામાં આવી છે કે દરેક માતા પિતાએ દીકરીને સારા સંસ્કાર આપવાના એનો ઉછેર સારી રીતે કરવાનો પણ એ સંસ્કારનો અતિરિક ન થાય વધારે પડતા સંસ્કાર એનામાં આપણે ન ઠોસી બેચીએ એની પણ કાળજી રાખવાનું કહે છે એટલે કે સંસ્કારનો અતિરેક થાય ને ત્યારે દીકરી મીરાબાઈને જેમ જીવવા ઈચ્છે જીવન જીવવા ઈચ્છે છે એ માતા પિતા માટે આઘાતજનક ઘટના બની જાય છે એ સમયે એટલે આ પાઠની અંદર જે મુખ્ય પાત્ર છે એનું નામ બિહારી અને એ પણ પોતાની દીકરીને શરૂઆતમાં સારા સારા સંસ્કારો આપે અને પછી એ મીરાબાઈ જેવું જીવન જીવે એટલે એને ખૂચે છે કે ખરેખર આધુનિક સમયને સમયની સાથે ચાલતા ચાલવા માટે આ ખરેખર તને વસ્ત્રો યોગ્ય નથી લાગતા ત્યારે કહે કે બેટા તું આ વસ્તુ પહેરને ત્યારે તું જે અત્યારની છોકરીઓ જે રીતે જીવન જીવે એ રીતે જીવન જીવને એ જ પાસો એને ફોર્સ કરે છે એટલે જે બિહારીએ સારા ઉદ્દેશ્યથી પોતાની દીકરી એ નીલાનો ઉછેર કર્યો છે એને સારા સંસ્કાર પણ આપ્યા છે અને નીલા ચારિત બની છે એની સાદગી અને ચારિત્ર્યથી પિતા ખરેખર ખૂબ ખુશ છે અને હરખાય છે પરંતુ સમયના વહેનની અંદર બંને તણાતા જાય છે જ્યારે એની ઉંમર જે નીલાની ઉંમર હવે લગ્ન કરવાની થાય ત્યાં મુસીબત આવી પડે છે લગ્ન માટે જોવા જે મૂર્તિઓ આવે છે ને તે ટિપ્પણી કરી દે છે એ એ ટીખડ બને છે શું કહે કે દેખાવે તો નીલા સારી છે પરંતુ એથી શું થયું જુવાનીનો તરવડાટ એનામાં જોવા મળતો નથી એ અકાળે હજુ તો સમય નથી આવ્યો પણ વૃદ્ધ થઈ ગઈ છે એમ હોશિયારીથી દાળો ન વળે કાંઈ અને ન પણ મળે અકાળે વૃદ્ધ થઈ ગઈ છે એમ ઘરકામ કરવાવાળી નથી જોઈતી મારે છોકરા સાથે બે ઘડી હસી પણ બોલી શકે ને અને મન મહેકાવી શકે એવી સ્ત્રીની મારે જરૂર છે એમ કહી અને નીલાને જે છોકરાઓ જોવા આવે એ બધા રિજેક્ટ કરે ના પાડે એટલે હવે બિહારી મનોમન મંથન કરે છે કે હવે શું કરવું જે મેં પુત્રીને સંસ્કારો સારા ઉદ્દેશથી સંસ્કારો આપ્યા હતા એ જ સંસ્કારો એના જીવનમાં આજે પડકારરૂપ બની ગયા છે એટલે પોતાની દીકરીને એટલે કે છોકરા સાથે બે ઘડી હસી અને મન બહેલાવી શકેને એવી આજના સમયના યુવાનોને જરૂર છે સ્ત્રીની જમાના પ્રમાણે આ શબ્દોએ એની આંખો ખોલી નાખી ત્યારે એને થયું કે નીલાએ જમાના પ્રમાણે પહેરવું જોઈએ ઢવું જોઈએ ઠાઠસો રાખવો જોઈએ અને બિહારી પોતાની પુત્રીને જેમ અત્યારે સમય હે એ પ્રમાણે બધી છૂટ છૂટ આપી દે એને પણ લીલાના સંસ્કાર એને એમ કરતા રોકે છે કારણ કે બાલ્ય અવસ્થાની અંદર જેવા એના વિચારો સંસ્કારો ઠોસીને ભરવામાં આવ્યા હતા બેટા આ ન કરવું જોઈએ આપણને ન શોભે આવા કપડાં ન પહેરવા જોઈએ આપણે હા તો એ બધી વસ્તુને લીલા યાદ રાખે છે અને અંતે પિતાનું હૃદય ન દુભાય પોતા પોતાના પિતા વારંવાર એને ટોક ટોક કરે એટલે એના પિતાને દુઃખ ન લાગે એટલા માટે એ મામાને ત્યાં જઈ અને આ રીતભાત પોતાની મામાની દીકરી હોય એની પાસેથી શીખીને તૈયાર થઈને આવે છે અને સાચી વાસ્તવિકતા એ છે કે સારા સંસ્કારની સાથે જમાના પ્રમાણે જીવવા માટે કેટલી બધી જીવનની અંદર પરિવર્તનની જરૂર છે એ દ્રષ્ટિએ ખરેખર આ જમાના પ્રમાણે એ એ એ જોઈએ લેખક છે વસુબહેન જનાર્દન રામપ્રસાદ ભટ્ટનો જન્મ વડોદરામાં થયો હતો અને હાલ તેઓ અમદાવાદમાં રહે છે મુખ્યત્વે તેઓ વાર્તાકાર તરીકે જાણીતા છે સાહિત્ય સ્વરૂપો જોઈએ તો પાંદડે પાંદડે મોતી સરસીજ દિવસે તારા રાતે વાદળ અઢીક ઘડીક ને ઘડીક ફાગણ એ તેમના વાર્તા સંગ્રહો છે માણારાજ એમની હાસ્યસભર વાર્તાઓનો સંગ્રહ પણ છે અને ઝાકળ પિછોડી નામની એક લઘુ એટલે નાની નવલકથા પણ તેમણે લખી છે પોતાની સાદી સીધી અને સંસ્કારી નમાઈ પુત્રી નીલા જો જમાના પ્રમાણે પહેરી ઓઢી અને નવતર ઠાઠસો કે ફેશન અપનાવે તો લગ્ન માટે વહેલી પસંદગી પામે એવી માન્યતા ધરાવતા બિહારીના અતિ સૂક્ષ્મ ચંચલ મનોભાવનું નિરૂપણ આ વાર્તામાં થયું છે વાર્તાકારે નેલુના પાત્રમાં એવું બાહ્ય પરિવર્તન લાવીને બિહારીને પ્રતીતિ કરાવે છે કે જીવનમાં કૃત્રિમતા કરતાં વ્યક્તિની સહજતા જ વિશેષ શોભી ઉઠે છે સ્થૂળ પ્રસંગ નિરૂપણને બદલે બે પાત્રોના સંવાદ અને મનોમંથનને પ્રયોગ કરીને લેખિકાએ પરિસ્થિતિની ટૂંકી વાર્તા માટે જરૂરી એવા લાંઘવ રજૂ કરી અને ક્લાસ સુજ અહીં દાખવી છે સરસ મજાની ટૂંકી વાર્તા છે એટલે કે જે બિહારી હતો શરૂઆતમાં પોતાની દીકરીને સારા સારા સંસ્કારો આપે પણ સમય ત્યારે તકલીફ ત્યારે થાય છે કે જ્યારે એ પોતાની દીકરી લગ્ન માટે ઉમર વય થાય છે અને એવા સમયે જે છોકરાઓ એની પસંદગી કરવા આવે ત્યારે એ ના પાડે છે કે આ જમાના પ્રમાણે રહી શકતી નથી અને આ જમાના પ્રમાણે કેમ જીવન જીવવું જોઈએ એ હજુ એને શીખવાડવામાં આવ્યું નથી ત્યારે વરી પાછો એના પિતા એ દુઃખી થાય કે એ નીલાને વારંવાર ટોક કરે કે બેટા તું આ જે અત્યારના છોકરાઓ જીવન જીવે ને એ પ્રમાણે જીવન જીવને એ માનતી નથી પણ વારંવાર પિતાની ટકોરને કારણે અને પોતાના પિતા દુખી ન થાય એ હેતુથી એ નક્કી કરે છે અને પોતાના મામાને ત્યાં જઈ અને મામાની દીકરી પાસેથી એ નવા નવા કપડાં સાડી પછી જે પણ સૌંદર્ય પ્રસાધનો જોઈએ એ તમામ વસ્તુનો ઉપયોગ કરી અને જમાના પ્રમાણે જીવન જીવવાનું શીખી આવે અને જ્યારે એ તૈયાર થઈને સંધ્યાના સમયે એ પોતાના બિહારી એટલે પિતાના ઘરે આવે છે ને ત્યારે બિહારી એને જુએ હે ત્યારે એક સરસ મજાનું વાક્ય મને યાદ આવે છે કે જાણે કે એક કઠ પૂતળીને સજાવીને તૈયાર કરવામાં પરણે તૈયાર કરવામાં આવી હોય એવી આજે નીલા લાગી રહી હતી જોઈએ આપણે કાવ્ય મનને મનાવી બિહારી જવા તૈયાર થયો ધોતિયાને પાટલી સરખી કરી માથે ટોપી મૂકી હાથમાં લાકડી લઈ અને ચાલવા માંડ્યું હવે જે બિહારી છે એ ઘર બહાર નીકળે છે અને હવે નક્કી કરે છે એટલે એની જે પાસે લાકડી હતી ટોપી હતી હવે ઉમરલાયક થઈ ગયું છે અને ધોતિયાની જે પાટલી હતી એ સરખી વ્યવસ્થિત કરે છે અને ટોપી ઉપર મથે હાથ મૂકી અને એ ત્યાં ખ્યાલ આવ્યો હવે એ બધી વસ્તુ તૈયાર કરી અને બહાર જવા માટે નીકળે દરવાજો બંધ પણ કરે છે ત્યારે એને યાદ આવ્યું કે બાણે તાળું મારવાનું તો રહી ગયું અને ઘરનો જે દરવાજો હતો એની અંદર લોક મારવાનું રહી ગયું બાણે તારું મારતા માંડ તૈયાર કરેલું મન પાછું ભાંગી પડ્યું અને હવે એ બાણે તાળું મારવા જવું જ પડશે એમ તૈયાર કરે છે પણ ત્યાં જાય તો વરી પાછો બીજા વિચારોમાં ખોવાઈ જાય બારણા ફરી જોશથી અફાળને બંધ કર્યા ઓચિંતા બંધ કરે એમ દઈને બંને બારણા બંધ કરે અને બારણાની માફક મગજમાં પણ અથડાતા વિચારોને રોકવાનો પ્રયત્નમાં એને સફળતા ન મળી અને જેવા બારણા બંધ કરે છે ત્યારે એ પણ વિચારોના વૃંદાવનમાં ખોવાઈ જાય ત્યાંથી એ પાછો આવી શકતો નથી અને મગજ થાકી ગયું અને પગ લથડિયા ખાવા લાગ્યા પગથિયા પાસેનો તાંભલો પકડીને એ ત્યાં જ બેસી ગયો હવે ઘરની બહાર જવાની બિહારી કોશિશ કરતો હતો એને ઓછી યાદ આવ્યું એક તો ઘરની અંદર પોતાની પત્ની મૃત્યુ પામી છે એટલે એકની એક દીકરી છે એને લાડકોડથી ઉછેલી છે ઉછરેલી છે અને હવે એની ઉંમર પણ વૃદ્ધ થઈ ગઈ છે એટલે જો દીકરીના લગ્ન થઈ જાય તો મારો એક જાતનો ભાર ઉતરી જાય એટલે આવા સ્ત્રી વિનાના ઘરમાં રહેતો બિહારી લાકડીના ટેકે ટેકે ઘરની બહાર નીકળે છે અને પાછું એને યાદ આવે છે કે ઘરને લોક મારંતુ તો રહી ગયું પછી ત્યાં જાય પણ થાકી રહે અને એ વિચારોના વૃંદાવનમાં ખોવાઈ જાય શું ખોવાઈ જાય જોઈએ આપણે આગળ બહારના રસ્તેથી ત્રણ ચાર સમવયસ્ક એટલે સરખી ઉંમરના સમ એટલે સરખા વયસ્ક એટલે ઉંમર સરખી ઉંમરના કન્યાઓ રંગ રંગીન પોશાકમાં હસ્તી કૂદતી એકબીજાને ધક્કા મારતી પતંગિયાની માફક પસાર થઈ ગઈ કોની જેમ પતંગિયાની સાથે સરખામણી કરી અને આપણે ઉપમા અલંકાર કહી શકીએ તો એ બહાર જ્યારે નજર નાખે ને તો ત્રણ રસ્તાની બાજુમાંથી ત્રણ ચાર છોકરીઓ એ સરખી ઉંમરની નવા નવા રંગબેરંગીન કપડાં પહેરી હસતી કૂદતી મસ્તી કરતી કરતી એકબીજાને ધક્કા મારતી મારતી અને ત્યાંથી એ ચાલી જતી હોય એ પણ સરસ મજાની પતંગિયા જેવી તૈયાર થયેલી આ છોકરીઓને જોઈ નાખી દીધેલી નિરાશા વળી પાસે બિહારી પર ચડી બેઠી હવે એને જોએ હે તો એને નિરાશ હતો જે નિરાશ એના ઉપર જે હાવી થઈ ગઈ હતી નાખી દીધેલી નિરાશા ફરી પાછી એના ઉપર ચડી બેસે એ ખૂબ નિરાશ થઈ જાય કેમ નિરાશ થઈ જાય આપણે આગળ જોયું કે પોતાની દીકરી જે નીલા છે એ આ દીકરીઓને જે અત્યારે એને પતંગિયાને જેમ નીકળી એ કેવા એના વસ્ત્રો સજી તજી નીકળી હતી કેવી મસ્તી કરતી હતી અને એવું નીલાને હજુ આવડતું નથી એટલે એ દુખી થાય અને દુખીના દુઃખીના વિચારોમાં વર એ નિરાશ થઈ જાય એટલે કે પાછી નિરાશા એના ઉપર થઈ ગઈ નીલાને નહીં તો કોઈ બહેનપણી કે નહીં કોઈ સહિયર કે નહીં પહેરવા ઓઢવાનો કે ફરવા હરવાનો શોખ બસ જ્યારે જુઓ ત્યારે ત્યારે બેઠો બિહારીને તો એ વિચારે હે કે મારી જે નીલા હે એને આવી કોઈ બહેનપણીઓ નહીં કોઈ સહિયર નહીં નહીં નવા નવા કપડાં પહેરવાનો કે નહીં નહીં એને ઓઢવાનો શોખ નહીં બહાર ફરવા જવાનો એને કશોય શોખ નહીં જ્યારે જુઓ ત્યારે માત્ર ને માત્ર પુસ્તક જ વાંચા કરે ઘેરાયેલા આકાશમાં ઘનઘોર વાદળો ઉમટી આવતા સદંતર અંધકારનું સામ્રાજ્ય વાપી જાય ને તેમ બિહારીલાલનું અંતર નિરાશાના અંધકાર અને દુઃખના ભાર નીચે એ દબાઈ ગયું જેમ આકાશની અંદર ચોમાસાની અંદર ઘનઘોર વાદળોનું જ્યારે છવાય ત્યારે વાતાવરણ કેવું તંગ બની જાય એકદમ કાળું કાળું અંધારું થઈ જાય એવી રીતે આ બિહારી પણ જે નીલાની પરિસ્થિતિ જોવે છે એટલે એ પણ દુઃખી થાય એટલે નિરાશાના અંધકારમાં એ દુઃખી થયેલો એ પણ નિરાશ થઈ અને ત્યાં બેસી રહે છે દબાવી રાખેલો ડૂમો હમણાં છૂટી પડશે એવો ભય લાગતા બિહારીએ ખોખારો ખાઈ મનને સ્વસ્થ કરવાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો અને દુઃખી થયેલો આંખમાંથી આંસુ નીકળી રડી પડાશે એવું એને લાગે છે એટલે એ ખોખારો ખાય છે એટલે અંદર રહેલી ઉર્જા નીકળી જાય એટલે કોઈને ખબર ન પડે એ રીતે એ પોતાની એ છુપાવી દેશે પગથિયા ઉતરી કમ્પાઉન્ડમાં હિંચકા સુધી પહોંચતા તો એ હાફી ગયો અને હવે જે પગથિયાં હતા ઘરના એ ઉતરી અને જ્યાં ખુલ્લી જગ્યા હતી ત્યાં હિંચકો હતો એ હિંચકા ઉપર બેસવા માટે જાય પણ શું ખબર કે વિચારોને કારણે કે પછી ઉંમર થઈ હોયને કારણે એ થાકી રહે છે હાંફી ગયો એટલે ખૂબ થાકી ગયો ટોપી ઉતારી હિંચકા પર બેસી ગયો અને માથા ઉપર રહેલી ટોપીને લઈ લીધી અને હિંચકા ઉપર બેસે છે બૂટ કાઢી જોરથી લાત મારી અને તરત જ ખોળામાં મૂકેલી લાકડીની હિંચકાની ગતિ અટકાવી દીધી અને એ માથે બેસે છે ને અને એના માથે બેસ્યા પછી એ ખૂબ જોરથી લાત મારે છે એટલે કે એની ગતિ વધારે છે હિંચકા ખાઈએ એટલે આપણે ઓચિંતા નહીં માથે બેસીએ એટલે હિંચકાની ગતિ વધી જાય અને પાછો એ તરત જ શું ખબર કે લાકડીનો ટેકો જમીનની અંદર ખૂંચાડી દે એટલે હિંચકાની ગતિ શું થાય અટકી જાય અને જમીન પર લાકડી ખોસી એના પર દાઢી ટેકવી એ ફરી પાછો વિચારોમાં પડી ગયો અને લાકડી એ જમીન સાથે રાખી અને લાકડીના ટેકાએ દાઢી રાખી અને બેઠો બેઠો હવે વિચાર કરે શું વિચાર કરે આપણને ખબર જ છે એ નીલાના જ વિચારો કરતો હશે કે મારી દીકરીને ખરેખર જે મેં સંસ્કારો આપ્યા છે ને એને કારણે આજે દુખી એ લાકડીની તીક્ષ્ણ અણીથી જમીનમાં જેમ જેમ ઊંડે ખોદતો તો ગયો ને તેમ તેમ વિચારોમાં પણ એટલો જ એ ઊંડે ઉતરતો ગયો લાકડી એને ટેકે ટેકે ચાલતો હતો એ લાકડી જમીન સાથે બેઠું બેઠું ખોતરતો હતો અને જેમ જેમ ખાડો થતો હતો ને એમ ઊંડું જતો હતો લાકડીનો ટેકવો ટેરવું એમ એ વિચારોમાં પણ એ એટલો જ ઊંડી જતો હતો એ પોતાના વિચારોમાં એટલો જ એ ખોવાયેલો રહેતો હતો છોકરાઓને લટકા ઓછા કરવા માટે ભટકવા માટે અને રમતયાનપણા માટે આખો દિવસ બહેનપણા સહિયારા માટે બાપે કહેવું પડે એને બદલે આ તો સાવ ઊંધું આપણે આપણે બાળકોને શું કહીએ વારંવાર શેની ટોક કરીએ કે ફરવાનું ઓછું કરી દે ભટકવાનું ઓછું કરી દે આજે છોકરા વેળા છે ને એને તો બંધ કરી નાખ આ બેનપણીઓ સાથે રખડવાનું એ બંધ કરી દે આ દરેક મા બાપ પોતાના બાળકને આવી સલાહ આપે પણ અહીં તો એના કરતાં ઉલટું છે બાપ પોતાની દીકરીને એટલે કે બિહારીલાલ પોતાની દીકરી નીલાને એવું સમજાવે કે બેટા તું આ બધું કર તું રમતિયાળ કર નવા નવા કપડાં પહેર નખરા કર બધે મતલબ કે બીજા બીજા સહેલીઓ સાથે જેમ જીવન જીવે હે એ એ ઢબથી તો જીવન જીવ આજે ઉલટાનું એ પોતાના બાપને બાપે કહેવું પડે છે દીકરીને પરિસ્થિતિ સમાજના વિચારો કરતાં ઉલટી છે અહીં કારણ કારણ કે પહેલાં પોતાની દીકરીને એ બિહારીલાલે જેવા સંસ્કારો આપ્યા છે ને એ સંસ્કારોનું માત્ર ને માત્ર નીલા અહીં પુનરાવર્તન કરી રહી છે નીલા તું શું કરવા આવા જાડા ખાદીના ધાબડા પહેરે છે નીલા અને જે કપડાં પહેરે ને નીલાને સમજાવે કે નીલા તું આવા ખાદીના આ કેમ આવા તું ધાબડા જેવા કપડાં પહેરે નથી સારા લાગતા તાને નીલા તું શું કરવા કોઈને મળવા હળવા જતી નથી કોઈ તારા સહેલી જે તારી બહેનપણી હોય એને તું કેમ મળવા કોઈ દિવસ જતી નથી બસ આખો દિવસ એકલી એકલી વાંચ્યા જ કરે છે અને શું ઘરમાં બહાર જ નીકળતી નહીં અને એ પાસે આખો દિવસ પુસ્તક વાંચ્યા જ કરે છે અને આ બધા માટે બિહારી જ જવાબદાર હોય તેમ એના અંતરે એના તરફ આંગળી ચીંધી અને પાછો એ એ આ પ્રશ્ન તો સહજતાથી પૂછે જ છે કે તું લીલા કેમ બહાર જતી ને આખો દિવસ વાંચ વાંચ કરે પાછો અંદરથી જ જવાબ મળે હૃદયમાંથી જ કે આ બધાનું પરિણામ તો ખરેખર તું જ છે તે જ તારી દીકરીને આવા સંસ્કારો આપ્યા છે અને એનું એ અનુકરણ કરે છે એટલે જ કહે છે કે અને આ બધા માટે બિહારી જ જવાબદાર હોય એના અંતરે એના તરફ આંગળી ચીંધી હૃદયમાંથી એવો જવાબ મળ્યો કે ખરેખર આ બધી જ પરિસ્થિતિનું જવાબદાર કોણ હે તું જ છે વિદ્યાર્થી મિત્રો આપણે અત્યારે આટલે સુધી અભ્યાસ રાખીએ પછીના લેક્ચરમાં આપણે એકસો ને અગિયાર પેજની અંદર જે નીલાના જન્મ પછી ગોણિયલ માંદી સાજી રહેવા લાગી એ ફકરાથી આપણે અભ્યાસની પુનઃ શરૂઆત કરીશું ત્યાં સુધી અસ્તુ